અરે શેઠજી, આ તમે હવાર હવારમાં અમારે અરે વહેલા ઓફિસે આવો છો અને કદાચ નિરાતે મોડેકથી આવતા હોય ને તોય હાલે. આ ઉર્વશી દીકરી અને માનવ શેઠ પોત પોતાનો કારભાર સારી રીતે સંભાળે છે. હું એટલે જ તો સમયસર આવું છું. મારો દીકરો અને દીકરી કંપનીની જવાબદારી સંભાળી અને તંતોડ મહેનત કરતા હોય અને હું કંઈ નવરો બેસી રહ્યો એવો નથી. મારે ઓફિસમાં ભલે ને ખાલી બેસવાનું જ હોય પણ આ છોકરાઓને કંઈક કામ પડ્યું હોય, નાનું મોટું કામ, હું ફટાફટ પતાવી દઉં ને. હા બાપુજી, તમારી વાત એકદમ સાચી છે. અને મુનિમજી, અત્યારે માર્કેટમાં આપણા કોમ્પિટિટર ઘણા બધા વધી ગયા છે અને જ્યાં બાપુજીનું નામ પડે ને ત્યાં બધા સીધા દોર થઈને લાઈનમાં આવી જાય છે. અમારે ફક્ત તમારો સાથ અને અનુભવની જરૂર છે, તેમાંથી ઘણું બધું શીખવાનું છે, માટે તમારી હાજરી જ અમારા માટે ખાસ અગત્યની છે. બરાબર ને મુનિમજી? વાહ દીકરા વાહ, બહુ સાચી વાત કરી તે. અને શેઠજી, આ તમારા જ વિચારો અને સંસ્કારો છે જેનાથી હાવડું મોટું એમ્પાયર ઊભું કરી શક્યા છીએ અને મજબૂત રીતે સરળતાથી અને સફળતાથી એનું સંચાલન કરી રહ્યા છીએ. પણ આજે જો મલ્હાર શેઠ જીવતા હોત ને તો વિશ્વનાથ શેઠનો ડંકો દુનિયાના ખૂણે ખૂણામાં વાગતો હોત. મુનિમજી, ઘાટો મને પણ બહુ મોટો લાગ્યો, પણ એક બાપ છું ને, પથ્થર જેવું હૃદય કરી અને નીલકંઠની જેમ મારા દીકરાની આગ ગળામાં રાખીને બેઠો છું જેથી પરિવાર એકજૂથ રહે અને કોઈ ભાંગી ન હોય. બાપુજી, કર્મની સામે આપણા નસીબનું કાંઈ ચાલતું નથી અને આ વિધિના લેખમાં કોણ મેઘ મારી શકે? એમને સાચી સદગતિ ત્યારે જ મળે છે જ્યારે આપણે એમના વિચારો, એમના સપનાઓને સાકાર કરીએ. તો જ આપણો રામ રાજી થાય, તો જ થાય બાપુજી. જ્યાં સુધી આ પૂરું નહીં થાય ત્યાં સુધી મેડમ તમારે રાહ તો જોવી જ પડશે. તકલીફ બદલ ક્ષમા, પણ વેઇટિંગ તો કરવું જ પડશે. મલ્હાર પ્લીઝ, હજુ મારે ઘણું બધું કામ છે, મને જવા દો ને ઉપરની રૂમમાં. નો નો. તો પછી હું મમ્મી પપ્પા ભાભીને બોલાવીશ. એક મિનિટ, તમારે વધારે તકલીફ લેવાની કોઈ જરૂર નથી, હું જ બોલાવું. મમ્મી પપ્પા ભાઈ ભાભી. હા હા, જલ્દી આવજો, આ તમારા દીકરા રસ્તો રોકીને બેઠા છે. ક્યારેક અમને પણ રોમાન્ટિક થવાનો લાભ આપો, બસ આખો દિવસ કામ કામને કામ ના હોય. તમે મારો ડાયલોગ બોલી ગયા હોય એવું નથી લાગતું. હું જ્યાંથી લગ્ન કરીને આવી છું ને ત્યાંથી તમને એ જ કહું છું કે અમને પણ થોડો સમય આપો,
24 કલાક ઓફિસ ઓફિસ ના હોય એ બરાબર ને? 100% રાઈટ મિસિસ મલ્હાર શેઠ. શું વાત છે મલાર, આજકાલ તમે કંઈ અલગ અંદાજમાં દેખાવ છો ને. મારી સાથે થોડો સમય વધારે જ વિતાવો છો, શું રીઝન છે? ઉર્વશી, જ્યારે મેં તને જોઈ ને ત્યારે મને લાગતું હતું કે બાપુજીએ જે ગામડાની છોકરી જોવા માટે મને દબાણ કર્યું ને એ સાચું જ હતું. બાકી હું તો તને જોવા આવવાય રાજી નહોતો. સાલું, મને તો એમ હતું કે ગામડાની છોકરી મારા ઘરમાં કઈ રીતે સેટ થશે, કઈ રીતે અમારા રીતિ રિવાજમાં એડજસ્ટ કરશે. બાય ધ વે, હવે તમને શું લાગે છે, નિર્ણય કોનો સાચો હતો, તમારો, પપ્પાનો કે પછી મારો? જો, આપણા ત્રણેયના નિર્ણયો સાચા જ છે અને એટલે જ તો આપણે સાથે બેઠા છીએ. પણ ઉર્વશી, મારી એક વાતનો જવાબ આપ કે તે શા માટે હા પાડી? સાચે જ મારે કેવું પડશે? હા હા, કહી દે. આપણા લગ્નને પણ ઘણો બધો સમય થઈ ગયો છે એટલે ખોટી ચિંતા કરમાં. મને મારી ચિંતા નહીં, મને તમારી ચિંતા હોય મલ્હાર. તમે જાણો છો મલ્હાર કે મેં તમને હા શા માટે પાડી. મને ખબર નથી, જલ્દી કે તું. કોઈ પણ છોકરી હોય ને એના પપ્પાના ઘરે સુરક્ષિત હોય છે, અને તમે પણ મને સુરક્ષિત રાખશો એવો ભરોસો હતો. કારણ કે તમે જ્યારે મને ગાર્ડનમાં મળ્યા ને ત્યારે તમે કહ્યું હતું કે મારે તને જાણવી છે. બસ ત્યારથી જ મારા દિલનો ધબકારો તમારા નામ સાથે ધબકે છે અને આ જીવન ધબકતો રહેશે. મારું એક હજુ સપનું છે ઉર્વશી. તમે હજુ સુધી મને કહ્યું નથી શું છે. મારે તારી સાથે તારા ગામમાં જવું છે અને ત્યાં એકાદ બે મહિના રહેવું છે. તારા બાળપણના વીતેલા દરેક પ્રસંગને સાંભળવા છે. તારી સ્કૂલે જવું છે જ્યાં તું તારી બેનપણી સાથે 50 પૈસાના આંબલિયાવાળા ટીકડા ખાતી અને મોજ મસ્તીથી સ્કૂલમાં જતી. તારા ગામની દરેક શેરીમાં જવું છે જ્યાં તું તારા પગની રજ મૂકીને આવી છો. તને સારી રીતે જીવવા દેવી છે તારા મન અને તારા વિચાર પ્રમાણે, નહીં કે મારી જીવનશૈલી પ્રમાણે. આજે તમે કહ્યું ને એ જ મારા સવાલનો જવાબ છે કે મેં તમને હા શા માટે પાડી. તમે બિલકુલ પાગલ થઈ ગયા છો. જો તમે આમને આમ કરતા રહેશો ને તો લોકો તમને ઘર જમાઈ સમજશે. ભલે ને, જેને જે કહેવું હોય તે કહે, મારે લોકોનું જોવાનું કે તારું? સાંભળ, મારો પ્લાન એકદમ ક્લિયર છે. સિંગાપુરથી હું પાછો આવીશ એટલે આપણે ગામડે જવાનું છે. ઓકે 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 બુદ્ધુજી, ચાલો. શું થયું મુનિમજી, માથામાં ડેન્ડ્રોફ થયો છે કે પછી મગજમાં કોઈ સવાલે ગૂંચવાડો પેદા કર્યો છે? થયું છે શું? અરે બોલો બોલો મુનિમજી, ક્યાંક ઊંડા સંકટમાં હોય એવું કેમ લાગે છે? કઈ વાંધો તો નથી ને?
રે શેઠજી, મારી પાસે સવાલ જ નથી, ખાલી જવાબ જ છે, અને એનો હું સવાલ ગોતી રહ્યો છું. મુનિમજી, મુનિમજી, તમારું તો આવું ને આવું જ રહ્યું. અરે બોલો બોલો મુનિમજી, ક્યાં ગોથા ખાઈ ગયા છો બોલો. અરે શેઠજી, એમાં એવું થયું ને કે કાલે રસ્તા વચ્ચે એક બાઇક વાળો મને ગાડી પડકારીને જતો રહ્યો, અને એને મારી પાસે ગાડી રિપેર કરવાના 1500 રૂપિયા લીધા, કારણ કે હું રોંગ સાઈડમાં ચાલીને જતો હતો ને. એટલે તો સીધો હિસાબ છે, તમારી જ ભૂલ હતી. પણ તમને કાઈ ન થયું અને બાઇક ને નુકસાન થયું? અરે નાના શેઠજી, મને થોડુંક વાગ્યું, પણ સવાલ એ છે કે કાલે બપોરે તડકાનો હું રોંગ સાઈડમાં ચાલીને શું કામ જતો હતો. આપણી વ્યક્તિ પક્ષે સિમેન્ટ જે આવે છે એના જે ઇનવોઇસ આવે છે એ જ ઇનવોઇસ તેમને ઇન અને આઉટ બંને માં જોઈએ છે, અને બીજું એક જે બ્લેક માં રેતીના કપચી આવે છે એનો હિસાબ પણ જોઈએ છે. હું ચેક કરી લઉં છું, અને પેલું જે બ્લેક વાળું છે ને એના માટે એક્સેલમાં એક શીટ બનાવી લો એના ફોર્મેટ પ્રમાણે, અને પછી બંનેના રિપોર્ટ ચેક કરી લો, એટલે ટોટલ ક્લિયર. ઓકે સર, થેન્ક યુ સર. ઓકે બાપુજી, મલા, મને એવું લાગે છે કે આપણે જનરલ મીટિંગ રાખવી જોઈએ. હા હા જેડજી. કઈ ડિસ્કસ માટે? આપણે બધાને બાય મેઇલ અથવા કોલ કરીને જેને પણ કઈ પ્રોબ્લેમ હોય છે એને આપણે સોલ્યુશન એન્ડ રિપ્લાય તો આપીએ છીએ ને, અને રહી વાત આપણા સ્ટાફની, તો તેમાંથી પણ કોઈ પણ ને ક્યારેય પણ પ્રોબ્લેમ હોય છે તો આપણી પાસે આવે છે ને આપણે એને સોલ્યુશન કરી આપીએ છીએ. એમ નહીં, પણ આપણા કંપનીના ફ્યુચર પ્લાન, નવા કસ્ટમર, નવી રિક્વાયરમેન્ટ, આ બધી વસ્તુનું બેઝિક નોલેજ આપણા એમ્પ્લોયને હોય ને તો ઘણું સારું પડે, અને આપણું ડેવલપિંગ વર્ક પણ ફાસ્ટ થઈ શકે છે. સાચી વાત છે હો દીકરા. ઓકે મોહિમજી, તો પછી આજે સાંજે જ મીટિંગ રાખી દઈએ, અને ઉર્વશી તું મારી સાથે ડિસ્કસ કરી લેજે મીટિંગમાં આપણે જે જે મુદ્દા લેવાના હોય તેના વિશે. ઓકે. પૂરી લગન અને મહેનતથી તમારે કાર્ય કરવું પડશે, તો જ આપણે આપનું સ્થાન જાળવી શકીશું. જ્વેલરી, ડાયમંડ, ટેક્સટાઇલ, સાયબર સિક્યુરિટી, વેબ ડેવલપિંગ, મીડિયા પાર્ટનર અને મેન્યુફેક્ચરિંગ, એગ્રીકલ્ચર, આ ઘણા બધા સેક્ટરમાં આપણું નામ તો છે જ, પણ હવે આપણે આ મોબાઈલ એપની દુનિયામાં પણ આપણો ડંકો વગાડવાનો છે. ઓકે? ઓકે સર. એની ક્વેશ્ચન્સ? નો સર. થેન્ક યુ. ટેક અ સીટ.
ન જાણે મને એમ કેમ લાગે છે કે તમે ક્યાંક મારી આસપાસ જ છો, મારા દરેક શ્વાસે શ્વાસે તમે જ છો, મારો દરેક ધબકારો તમારું જ નામ લે છે, તમને જ યાદ કરે છે, પણ મને જ કંઈ ખબર નથી કે આ લાઈફમાં શું ચાલી રહ્યું છે, તમારા સાથ અને વિશ્વાસે જ હું જીવી રહી છું, બસ મને ક્યાંક ને ક્યાંક તમારો અહેસાસ થયા કરે છે, તમારી વાતો, તમારા સપના, બસ મને તો એ જ યાદ આવે છે, બહુ જ યાદ આવે છે. આ તો જીવન છે ઉર્વશી, નસીબના ખેલ તો ઊંધા ચત્તા થવાના જ છે. જો આપણે ખરેખર કોઈ વ્યક્તિને પ્રેમ કરતા હોઈએ ને તો એમના માટે મરીને નહીં પણ જીવીને બતાવવું જોઈએ, જેથી આપણાથી દૂર થયેલ વ્યક્તિને મુક્તિ મળે. આ જિંદગી તો ખૂબ જ અણમોલ છે જે તારી પાસે છે. મારે પણ જીવવી હતી પણ કુદરતને તો કંઈક અલગ જ મંજૂર હતું. બસ હવે તું તારી આસપાસ છો, આપણો આખોય પરિવાર છે. જો તું ભાંગી જઈશ તો કેમ ચાલશે? તારે તો બધાયને હિંમત આપવાની છે. અને તે જ તો કીધું હતું ને કે હું તો ગામડાની ગોરી છું, હવે હું રડીશ નહીં, લડીશ. બસ તારો આ જ આત્મવિશ્વાસ બનાવીને રાખજે, હું હંમેશા તારી સાથે જ છું. હું ફક્ત તારો, તારો અને તારો જ મલ્હાર, મારી પ્રિય ઉર્વશી.